સો ગાઈઝ અત્યારે 9 વાગી ગયા છે અને હું ઘરે બસ આવી ગઈ છું, થોડીક વાર પહેલા આવી ગઈ હતી, તો અત્યારે આપણે જય થઈ ગઈ છે કારણ કે આજે છે નવરાત્રી પહેલું નોરતું. તો બધાને નવરાત્રિની બહુ બધી શુભકામના અને બસ હવે આરતી ને બધું થઈ ગયું છે કારણ કે ટાઈમ નહોતો એટલે બહુ જાજુ વિડીયો શૂટ કે કંઈ કર્યું નથી કારણ કે લેટ થતું હતું જમવાનું બનાવવાનું. આજે છે નવરાત્રિ તો નવરાત્રિ રમવા માટે જવાનું છે, અમારી સોસાયટીમાં જ છે. તો અત્યારે તો ગીતે ચાલુ થઈ ગયા છે, થોડીક ઝલક આપણે બધાને બતાવી દઈને રસોઈ ચાલુ કરી દીધી છે. અહીંયા અત્યારે ખીચડી મૂકી દીધી છે અને ટમેટાનું શાક બનાવવાના છીએ આજે. અને આપણે કઈ વિડીયો શૂટિંગ કરી નહીં શકી કારણ કે કોપીરાઇટ આવી જાય એટલે. અને અહીંયા જોવો પરવાનું કામકાજ કેવું છે, છોકરી બહેનો છે ઝઘડો બેય ને થઈ જાય તો મારપીટ ચાલુ થઈ જાય. અત્યારે બેય રમે છે શાંતિથી અને જમીને પછી જવાનું છે નીચે રમવા માટે. તો બહુ કઈ આમ એક્સાઇટમેન્ટ એટલું બધું છે નહીં નવરાત્રિનું. હવે શાક બનાવવાની શરૂઆત કરી દઈ, સીટી વાગે છે અહીંયા. આજે ટમેટાનું શાક બનાવવાનું છે તો જલ્દી ટમેટાનું શાક બનાવી. એટલે બસ અત્યારે સિમ્પલ ફૂડ બને છે, જમીને હમણાં નવરાત્રી નું ફંક્શન એન્જોય કરશું અને બસ હવે જાશું જમી લઈ ફટાફટ.
શું છે બધી હે પીયુડ બ્લેક પબ પણ પબ થાય તો લે તો કોણ ખાય છે તું કામ હવે મસાલો જાવો છો આપો મસાલો આપો સવા બાર ને પંદર સુધી